வர்ணிவேசரமணீயதர்சனம் மந்தஹாசருச்சிரானநாம்புஜம் பூஜிதம் சுரநரோத்தமேர்முதா தர்மநந்தனமஹம் விசிந்தயே. ஓம் அவதாரிணே ஸ்ரீ ஸ்வாமி நாராயணாய நமோ நமஹ. ஸ்ரீ சஹஜானந்தாய நீலகண்டாய ச நமோ நமஹ. ஸ்ரீ குரு சரண கமலேப்யோ நமோ நமஹ. போலோ ஸ்ரீ ஸ்வாமி நாராயண பகவானி. ஸ்ரீ ஹரி கிருஷ்ண மஹாராஜனி ஜெய். ஸ்ரீ கணசியாம் மஹாராஜனி ஜெய். கதா சாம்பழனாரா બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ છપ્પનમું. ભગવાન શ્રીહરિ જે આગળ વાત કરતા હતા એ જ સંવાદ, એટલે કે રામાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી વિશેની વાતો હજી ચાલી રહી છે. गिरनार में भये संवाद हे दो सिद्धन कुतेह. गिरनार में भये संवाद हे दो सिद्धन कुतेह. सोवात हरि कहत हे नृपति हे प्रतितेह. जेतपुरना राजा दरबार एमणे भगवान श्रीहरि ने प्रश्न पूछ्यो हतो, प्रभु તમારું આ ગાદી સ્થાન, અમારું વતનનું સ્થાન રામાનંદ સ્વામીને પ્રિય હતું, મોટા ગુરુ આત્માનંદ સ્વામી પણ પુષ્કળ પધારતા હતા. મહારાજ, મેં આત્માનંદજીને જોયા, રામાનંદ સ્વામીને જોયા, બંનેના માર્ગ જુદા દેખાયા. એક સુખદેવજીના માર્ગે, એક ઉદ્ધવજીના માર્ગે, એક બ્રહ્મતેજના માર્ગે, એક દિવ્ય જ્ઞાનના માર્ગે, એક આત્મનિષ્ઠામાં, એક ભગવાનની પ્રેમનિષ્ઠા અને સેવાનિષ્ઠામાં. મહારાજ, મને સમજાણું નહીં, આ બંને માર્ગ કેમ જુદા જુદા લાગે છે? મહારાજ હસ્યા, ટકોર કરી, મોટા સિદ્ધોને, મોટા સિદ્ધ હોઈને એ જ માપી શકે ને જાણી શકે. દરબાર, મોટાને કળવાને એ જ મોટી અકળ ગતિ છે, એને કળી ન શકાય જલ્દીથી. ઘણી વાર આપણે આપણી જાતને જાણતા નથી ને બીજાને જાણવા જઈએ છીએ. આ મોટામાં મોટી મિસ્ટેક છે. જોનારો પોતે પોતાને નથી જોતો અને બાકી બધાને જુએ છે. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, મૂરખમાં અતિશય મૂરખ, ઘેલામાં અતિશય ઘેલો અને નીચમાં અતિશય નીચ. વધારેમાં વધારે સમય માણસનો બીજાનું મૂલ્યાંકન કરવામાં જાય છે. વધારેમાં વધારે સમય, ખોટું નથી કહેતો, ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક જે મેં વાંચ્યા છે, જાણ્યા છે, એના ઉપરથી કહું છું. આપણે પાછા વળીએ, અંતરદૃષ્ટિ કરીએ, આપણી જાતને, આપણી સાથે બેઠેલા હોય એટલાને, એટલા ઉપર આપણે ફોકસ થઈએ, પરિણામ ઘણું સારું મળશે. એટલે શ્રીજી મહારાજ આ બધી વાત કરે છે. સદગુરુ રામાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી એ બંને સિદ્ધોને ગિરનાર પર્વત ઉપર જે સંવાદ થયો હતો તે વાતને શ્રીહરિ જેતપુરના દરબાર આગળ કહે છે. આ વાતમાં ઘણો મોટો મર્મ છે. સિદ્ધ ગતિને જે સિદ્ધ ગતિવાળા હોય તે જ સમજી શકે છે. બિન સિદ્ધ ન જાનહી સિદ્ધ કી બાત કહંત. સિદ્ધને જાણવા માટે સિદ્ધ થવું પડે, સંતને જાણવા માટે સંત થવું પડે. ઘણીવાર નાની નાની વાતે આપણી માઇક દ્રષ્ટિ સંત અને ભક્તમાં દોષ જોતી હોય. થોડો વિચાર કરતા શીખો, થોડો વિચાર કરતા, એક નાનો સંકલ્પ કરીએ, નાની પ્રતિજ્ઞા કરીએ, કોઈ સંત કે કોઈ ભક્તમાં મારે દોષ નથી જોવો. આ બધા સંતો બ્રહ્મની મૂર્તિ છે, આ બધા હરિભક્તો અક્ષરધામના મુક્ત છે.
થોડી તો ભાવના કેળવો. સાગરની વાત, હરી હરી જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા. જેવો ભાવ એવો સ્વભાવ. તમારે સ્વભાવ કેવો કરવો છે? મુક્ત જેવો કરવો છે. તો બીજામાં કયો ભાવ રાખવો પડશે? હરી હરી જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવ. તમે બીજાને મુક્ત માનશો ને એ કેવા છે એ બહુ એનાલિસિસ આપણે નથી કરવું, તમે મુક્ત બની જશો. આંખમાં અમી તો દુનિયા ગમી. તમે બીજાને જુઓ છો ને એ બીજાની નજરથી નહીં, એ તમારી આંખમાં જે છે ને એ તમને દેખાય છે, તમારા જીવનમાં જે છે ને એ દેખાય છે. માટે સાવધાન બનીએ, પાછા વળીએ. નબળું જોવું, નેગેટિવ જોવું આ નાસ્તિક માણસોનું કામ છે, આસ્તિક માણસોનું કામ નથી. સિદ્ધ હોય ને સિદ્ધ હોય એ જ માપી શકે છે, સમજી શકે છે. સિદ્ધ ગતિને નથી પામ્યા તે જાણી શકતા નથી, ભલે તે સિદ્ધની વાત કરતા હોય. રામદાસભાઈ આત્માનંદ સ્વામીની સાથે રહ્યા હતા એટલે શ્રીહરિએ તેમને કહ્યું કે સ્વામી, તમે તો આત્માનંદજી સ્વામી સાથે ઘણું રહ્યા છો, માટે સ્વામી સિદ્ધનો જેવો પ્રતાપ હોય તે તમે અમને કહો, કારણ કે તમે જોયો છે, અનુભવ્યો છે. અમે તો આત્માનંદ સ્વામી સાથે રહ્યા નથી, અમે રામાનંદ સ્વામી સાથે ઘણું રહ્યા હતા, રામાનંદ સ્વામીની બધી વાત અમે કરી. ભગવાન છે, અંતર્યામી છે, તિકાળ જ્ઞાની છે, તેમ છતાં તમે જુઓ નિર્ણાયકમાં ભગવાન સ્વામિનારાયણ જેવું કોઈ નિર્ણાયક તત્વ ન મળે. પરબ્રહ્મ છે, આટલી વાતમાં ખબર પડી જાય. દાદા, ઘણીવાર અમારે સંતોને નિર્ણય કરવો બહુ અઘરો પડી જાય, આ સાચી વાત છે. એકવાર લક્ષ્મીજી અને પનોતી, કોણ પનોતી સમજો ને તમે, પેલી 7.5 વર્ષની બહેન પનોતી, હા, ઘણા નથી કહેતા કે હનુમાનજી મહારાજ આમ મોટા ભગત કહેવાય અને સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો. તમે જોજો સારંગપુરના હનુમાનજી મહારાજની મૂર્તિ જોજો, એમના પગ નીચે કોણ છે? એક સ્ત્રી કચડાયેલી છે. સ્ત્રી ઉપર હાથ ઉપાડવો, પગ ઉપાડવો શાસ્ત્ર પ્રમાણે વર્જિત છે. હનુમાનજી જેવા નૈષ્ઠિક વ્રતધારી અને સ્ત્રી ઉપર પ્રહાર કરે, લોકોને સમજાતું નથી. ખોટી ટીકા કરનારા આવા મવાલી માણસોની વાત જ ન સાંભળવી. આ હાસ્ય કલાકારો તો એવા નીકળી પડ્યા છે, ગમે ત્યાં ગમે તેનું ગમે તે ઉતારી જ પાડે, બોલો ધંધો છે એ લોકોને. સાવધાન થઈએ, ગમે તેની વાત ન સાંભળીએ, એને લીધે આપણા મગજના સંસ્કારો અવળા પડે છે. સારા સંત હોય, જેને આપણે જાણતા હોઈએ, જેનું આપણે વર્તન જાણતા હોઈએ, એવા સારા સુગ્ન અને સચ્ચરિત્રવાળા સાધુની વાતો રોજ સાંભળતા થઈ જાવ, તમારું જીવન દિવ્ય બની જશે. જુઓ તો ખરા, હનુમાનજી મહારાજે પનોતીને પગ નીચે કચડી છે, એ પનોતી સ્ત્રીના રૂપમાં જ છે ને. તો એકવાર પનોતી લક્ષ્મીજી જોડે ઝઘડી કે તારા કરતાં હું સુંદર, લક્ષ્મીજી કે હું સુંદર. ઝઘડો પહોંચ્યો મોટા મોટા દેવતાઓ પાસે. નિર્ણય કરો દેવતાઓ, ચાલો કોણ સુંદર? બધા ડરે, લક્ષ્મીજી નારાજ થાય તોય તકલીફ અને પનોતી નારાજ થાય તોય તકલીફ. કહેવાય છે, બ્રહ્માજી પાસે વાત આવી, બ્રહ્માજી તો બુદ્ધિના દેવ, એને તુરંત કહ્યું તમે એક કામ કરો, આ નિર્ણય હું ન કરી શકું, મહાદેવ છે ને તો મહાદેવ છે, દેવોના દેવ છે, ત્યાં જાઓ. ત્યાં મોકલ્યા. મહાદેવ તો સમજી ગયા કે બ્રહ્માજી નિર્ણય ન કર્યો, મારી પાસે મોકલ્યા, આ તકલીફમાં છે. વિષ્ણુ પાસે મોકલ્યા. વિષ્ણુ થયા તો ઘરમાં જ કંકાસ આવશે, જો લક્ષ્મીજી નારાજ થાય તો ઘર ભાંગે મારું. એટલે આમાં કોઈમાં પડાય એવું નથી. વિષ્ણુ ભગવાન પણ મૂંઝાય. એક કથા છે પુરાણોની, બહુ સરસ. શું નિર્ણય કરવો? ઘણી વાર નિર્ણય કરવો એટલો મુસીબત અઘરો હોય છે. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામી નિર્ણય શ્રીજી મહારાજ કરી શકે, બીજો કોણ કરી શકે? કહેવાય છે કે ત્યારે જંગલમાં એક ઋષિ ધ્યાન કરતા હતા, મને અત્યારે નામ ભૂલાય છે. શાસ્ત્ર પ્રમાણે આ ગાદી ઉપર બેસી ગમે તેમ બોલવું યોગ્ય નથી. કાલે કથામાં પણ એક નાની મિસ્ટેક થઈ ગઈ, હું પણ ઘણીવાર કથા સાંભળું એમાં કંઈક મિસ્ટેક હોય ખબર પડે. કાલે મેં ઓટોગ્રાફી ઓટોબાયોગ્રાફી ઓફ યોગી
એમાં શિવાનંદજીનું નામ આપ્યું હતું, ખરેખર શિવાનંદજી નહીં, યોગાનંદજી. અમેરિકાનું મોસ્ટ પોપ્યુલર બુક એન ઓટોબાયોગ્રાફી ઓફ યોગી શિવાનંદજીનો, સોરી યોગાનંદજી, મારા મગજમાં શિવાનંદજીની કેસેટ હમણાં ઋષિકેશથી આવી છે ને, આવું છે દાદા. યોગાનંદજી મહાસિદ્ધ હતા, એમણે કેટલા બધા પ્રયોગો જાહેરમાં કર્યા હતા, એમણે જે સિદ્ધોને અનુભવ્યા હતા, જોયા હતા, લહેરી મહારાજ વગેરે, એમના અનુભવ એમણે લખ્યા છે. તો આવા કોઈક સંત, બહુ મોટા શાસ્ત્રમાં નામ છે, ઋષિ જંગલમાં ધ્યાન કરતા હતા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવીઓ, આ નિર્ણય મારાથી પણ નહીં થાય, અઘરો નિર્ણય છે. આપ બંનેને મારી વિનંતી છે, આપ આ ઋષિ પાસે જાઓ, જરૂર નિર્ણય થશે. જંગલમાં ધ્યાન કરનારા ઋષિ પાસે આવ્યા છે. ઋષિ સમજી ગયા, બ્રહ્માથી ન થાય, મહાદેવ શંકરથી ન થાય, વિષ્ણુથી જે નિર્ણય ન થાય મારે કરવાનો છે, માટે ચોક્કસ ભગવાનની કંઈક પ્રેરણા છે. ઋષિએ કહ્યું, એક કામ કરો, હું તો જંગલમાં બેઠો છું, તમે થોડા દૂર જઈને ચાલીને આવો, ત્યાં સુધી બરાબર નિરીક્ષણ કરી લઉં તમારા બેમાં સારા સુંદર કોણ છે. કુશાગ્ર બુદ્ધિવાળાએ ઋષિએ લક્ષ્મીજી પનોતીજી બંનેને જવા કહ્યું. 200-500 ફૂટ સુધી બંને ચાલીને ગયા અને પાછા ચાલતા ચાલતા આવ્યા. ઋષિએ એટલો સરસ નિર્ણય આપ્યો, પનોતીજી તમે જતા હતા ને ત્યારે બહુ સારા લાગતા હતા, અને લક્ષ્મીજી તમે આવતા હતા ને ત્યારે બહુ સારા લાગતા હતા. બોલો નિર્ણય સાચો ખોટો દાદા? બેય રાજી થઈ ગયા. જે ઋષિને કેવું તે બધું, પનોતી તમે બહાર જાઓ ને તો જ હારા લાગશો, બાકી કોઈને ત્યાં જશો તો હારા નહીં લાગો. લક્ષ્મીજીને શું કીધું? તમે આવશો તો હારા લાગશો. કોઈને ખરાબ પણ લાગે? સત્ય હતું, સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, હિતમ બ્રુયાત. ઋષિના વચનમાં સત્ય પણ હતું, પ્રિય પણ હતું, બંનેને ગમ્યું. સાપનો આપ્યો કોઈએ, હિત, બંનેનું એમાં હિત પણ હતું. લક્ષ્મીજીને કીધું તમે આવશો ને તો જ સારા લાગશો, પનોતીને હું કીધું તમે, જે હિતકારી વચન કહેવાનું હતું એ પણ આવી ગયું એમાં. તમારી વાણી રોજ શાસ્ત્ર વાંચશો સાંભળશો ને તો આવી બનશે, લક્ષ્મીજીને પણ મીઠી લાગશે, પનોતીજીને પણ મીઠી લાગશે. ભગવાન સ્વામિનારાયણની વાણી આવી છે. શંકરાચાર્યજી મહારાજ અને રામાનુજાચાર્યજી મહારાજમાં નિર્ણય ભગવાન સ્વામિનારાયણ કરી શકે. આજના અધકચરા વિદ્વાનો તો ગમે તેમ એલફેલ બોલી નાખતા હોય, દુઃખ થાય આપણને, દુઃખ થાય. ગમે તે આચાર્યને ગમે તેવી વાતો તુછડા શબ્દમાં પાડી નાખતા હોય, અરે આજના અધકચરા સત્સંગીઓ ગમે તેવા મોટા મોટા સંત વિશે ગમે તેવું બોલી નાખતા હોય છે. અમે એક જગ્યાએ વર્જિનિયામાં વિચરણ કરવા ગયા. હું વાત કરતો હતો, હરિભક્તો બેઠા હતા, એમાં એક હરિભક્તે વાત ચાલુ કરી, જો સ્વામી આ તો ગોપાળાનંદ સ્વામીએ ગુણાત્યાનંદ સ્વામીનો સમાગમ કર્યો એટલે કસર ટળી, અને મારો મગજ ગયો. ગોપાળાનંદ સ્વામીએ ગુણાત્યાનંદ સ્વામીનો સમાગમ કર્યો એટલે કસર ટળી, આપણને દુઃખ થાય, અરે અરે અરે, તારા સત્સંગની અંદર ધૂળ પડી, તારો કરેલો બધો સત્સંગ પાણીમાં ગયો. શું ગોપાળાનંદ સ્વામી કસર હતી? ક્યાં છે? મેં કીધું ચૂપ, પેલા ચૂપ થા, શાસ્ત્ર છે સામે, તું આ શાસ્ત્રમાંથી આ વાત મને બતાવ તો હું માનું. તો કે ના, અમે સાંભળેલી છે. કોની પાસે સાંભળેલી? શ્રીજી મહારાજ બોલે વચનામૃતમાં એ મહાન, નિષ્કુળાનંદ સ્વામી ભક્તજન તમને લખે એ મહાન, કે તું ને તું જેની પાસે સાંભળે છે એ મહાન? આવા અધકચરા માણસોની વાતથી સાવધાન થઈએ, એને જડબાતોડ જવાબ આપીએ. આ કથા સાંભળીને આપણે શિયાળની જેમ બેસી નથી રહેવાનું બખોરામાં, સિંહની જેમ સમાજની વચ્ચે જઈ કોઈ સાચી વાત કરે 100% એને સ્વીકાર કરીએ, પણ ખોટી વાત કોઈ પણની હોય હાથ જોડીએ, ભાઈ શું, શા માટે ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કરે છે? શા માટે મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કરે છે? મુક્તાનંદ સ્વામી તો લોકો પાછળ પડી ગયા છે. આ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી અને આ સત્સંગના આદિ સ્થાપક રામાનંદ સ્વામી, આ બેનો સંપ્રદાયમાં પુષ્કળ દ્રોહ થઈ રહ્યો છે, જાહેરમાં દ્રોહ થઈ રહ્યો છે. આ તો હમણાં ઓછું થયું, માફ કરજો, કારણ કે સારા 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 વર્તનવાળા વિદ્વાન સંતો બહુ મોટી સંખ્યામાં આવ્યા. બાકી 15-20 વર્ષ પહેલાંનું ચિત્ર મેં જોયું છે, મોટા સારા વક્તાઓને સાંભળ્યા છે. કથામાંથી ઊભા થઈ જવાનું મન થાય કે આવા વક્તાઓ સાંભળવા, એના કરતાં તો ખૂણામાં બેસીને ભગવાનનું ધ્યાન કરવું શ્રેષ્ઠ છે.
વક્તાઓની વાણી દેડકા જેવી હતી, દુઃખ થાય એટલા માટે કહું છું. આ મેં સાંભળેલી વાત હું નામ નથી લેતો એટલા કહું છું. તમે આ કથામાં શાસ્ત્રો સાંભળો છો, કોઈ પણનો નિર્ણય કરતા પહેલા આપણે આપણો નિર્ણય કરવો જરૂરી છે. આપણે ગુણાત્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિર્ણય કરવા મળીએ બેઠા બેઠા, લો આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામી નિર્ણય કરવા મળીએ, ઘરમાં ચોખા ખૂટી ગયો એ નિર્ણય કોણ કરશે? દીકરી ઘરમાંથી ભાગી ગઈ છે એ નિર્ણય કોણ કરશે? વિચાર માગી લેવો છે. એટલા માટે મોટા આચાર્યની વાત આવે, મોટા સંતની વાત આવે, મોટા હરિભક્તની વાત આવે, થોડા સાવધાન થઈ જવું, નિર્ણય આપતા પહેલા સાવધાન થઈ જવું, વિચારીને બોલવું, ન સમજાય તો મૌન રહેવું. શાસ્ત્રમાં એમ કહે છે મૂંગા રહેવામાં 9 ગુણ છે. તમે ન બોલો એ શ્રેષ્ઠ સાધના છે વાણીની, વાણીનું બ્રહ્મચર્ય છે. એમ શરીરનું બ્રહ્મચર્ય વધે, બ્રહ્મ તેજ વધે ત્યારે શરીર તેજસ્વી બને, એમ તમે બોલવાનું ઓછું કરી નાખશો ત્યારે તમારી વાણી તેજસ્વી બનશે, પ્રતિભાશાળી બનશે. સમજ્યા વિનાનું મુખમસ્તીથી વક્તવ્યમ દસહસ્તા હરિતકી. દેડકાની જેબ માણસની જીભ હવે એટલી બધી ચારે બાજુ ઉપડી પડી છે, સંતોની થોડી વાત સાંભળીને એટલા બધા વક્તા નીકળી પડ્યા છે ચારે બાજુ હવે તો. એટલે આ કહેવાનું મન થાય, હા માફ કરજો, શ્રીજી મહારાજ કેવો સરસ નિર્ણય કર્યો. ગઈકાલે વાત કરી, હું તો આ બહુ વાંચું છું ને વારંવાર એટલે આ મગજમાં ઘુમા કરે. મહારાજ કે થોડી વાત કરીને પછી કહ્યું અમે આત્માનંદજી સાથે રહ્યા નથી, એમને જોયા નથી એટલે એમના વિશે અમે આટલું જ જાણીએ છીએ, અમે રામાનંદ સ્વામીને સેવ્યા છીએ, એમને મળ્યા છીએ એટલે એમના વિશે બધી બહુ વિસ્તારથી વાત કરી. હવે પાછી આત્માનંદજી વિશે વાત તો કરવી જોઈએ, રાજાને જણાવવું પણ જોઈએ, સમજાવવું પણ જોઈએ. એટલે શું કર્યું, રામદાસજી સ્વામી હતા, સ્વામી આપ રહ્યા છો એમની સાથે, જોયા છે એમને, મહાસિદ્ધ હતા, એમની સિદ્ધાઈ પણ તમે જોઈ છે, થોડી વાત કરો ને. ત્યારે ભાઈ રામદાસજી બોલ્યા, સિદ્ધના પ્રતાપનો અંત કોણ લઈ શકે, મેં જે દેખ્યું સાંભળ્યું છે તે તમને કહું છું. હમારે હમ પ્રથમ કહે બાતા, હમારે હમ પ્રથમ કહે બાતા, શ્રી હરે સુનિયે તુમ સાક્ષાતા, શ્રી હરે સુનિયે તુમ સાક્ષાતા, તામે વાત આવહી સબહી, તામે વાત આવહી સબહી, તુમને જો પૂછે હે અબહી, તુમને જો પૂછે હે અબહી. આહા કેવી અદ્ભુત વાતો છે, બોલો. રામદાસજી એમ કહે છે સૌથી પહેલા હું મારી વાત કહું છું મહારાજ, આપ શ્રીહરિ તેને બરાબર સાંભળો, તેમાં હમણાં તમે જે વાત પૂછી તે બધી વાત આવી જશે. ડાયો માણસ વાત કરે ને પોતાના અનુભવની વાત કરે, પોતે અનુભવેલી વાત કરે, બહુ સાંભળેલી વાત. ઘણા લોકો એટલા બધા કાચા કાનના માણસો હોય છે, આવા કાનો આવા લોકોએ તો દુનિયા સળગાવી નાખી. મંથરા પ્રવૃત્તિ આને કહેવાય છે. એકવાર અકબરને જાણવાનું મન થયું, બિરબલને કહ્યું, પૂછ્યું, બિરબલ તમે લોકો હિન્દુઓ વારંવાર કરો છો તલનું તાળ ન કરવું, તલનું તાળ, તલનું તાળ એટલે શું? મહારાજ એ તો સમય આવે ત્યારે સમજાવીશ. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, અકબરને ત્યાં સારા દિવસો હતા, અકબરને ત્યાં પુત્રનો જન્મ થયો, એટલી બધી વધાઈ મળી અકબરને, એટલી બધી ભેટ સોગાદ મળી, પહેલો દીકરો શહેનશાહને ત્યાં દીકરાનો જન્મ થાય, શાહજાદો જન્મે, પછી શું જોવાનું, આખું નગર આનંદ આનંદમાં ડૂબી ગયું છે. બે ચાર કલાક વીત્યા, ચાર પાંચ કલાક વીત્યા, બિરબલે ગતકડું કર્યું, 5-25 બાયોને સમજાવી દીધું કે તમે દરવાજ જે મહેલ છે જહાંપહાનાનો, એ મહેલના અંદરથી તમે કાળા કપડાં પહેરી અને 5-25 બાયો ખાલી નીકળી જજો, બીજું કશું જ કરવાનું નથી, ત્યાંથી નીકળજો ખાલી. બિરબલ તો મંત્રી હતો, સત્તા પણ હતી, 5-25 બહેનો કાળા કપડાં પહેરી અને ત્યાંથી રસ્તા વચ્ચેથી નીકળી ગઈ, મહેલની અંદરથી બહાર નીકળી, એ એના કામમાં જતી રહી. લોકોએ જોયું, જાણ્યું, વિચાર્યું, અનુમાન બધાના શરૂ થઈ ગયા,
કાળા કપડાં પહેરીને કેમ નીકળી હશે? મહેલની અંદરથી નીકળી, ઉદાસ થઈને નીકળી, નક્કી ડાળમાં કાળું છે. બીજો પેલો ડાળમાં નહીં, આખી ડાળ જ કાળી લાગે છે. આજ સવારે સાંભળ્યું નહોતું, અકબરને ત્યાં દીકરાનો જન્મ થયો. લાગે છે કે દાદા તમે સમજી ગયા, બોલો. ગયો એક માણસે બીજાને, બીજાએ ત્રીજાને, ત્રીજાએ ચોથાને, આવી વાત ફેલાતા વાર જ શું લાગે? અરે બાપ રે બાપ, શું કહેવાનું, વાત એવી ફેલાણી દાદા, એવી ફેલાણી વાત. ગામના 50, 100, 200, 500 માણસો ભેગા થયા કે રાજાને આપણે સવારે ભેટ આપી, વધાઈ આપી, દીકરો જન્મ્યો એટલે હવે દીકરો મરી જાય તો આપણે ખરખરો કરવાય જવું જોઈએ ને. બધા લોકો ધોળા કપડાં પહેરી, ખંભે રૂમાલ બુમાલ નાખી, ઉદાસ થઈ, સોકિયું મોઢું કરી, 500 માણસનું ટોળું ઉપડ્યું અકબર પાસે, જ્યાં પનાને મળવું છે, જ્યાં પના ભેગા થયા, રોડવા જ લાગ્યા. પણ શું થયું, શું થયું? અરે મહારાજ, તમારે ત્યાં એકને એક ખુદા તાલાએ આપેલો દીકરો આજે ના જે જન્મો, આજે ના જે મરી જાય. રડે બધા, અને અકબર લાલ પીળો થાય. અરે મારો દીકરો જીવે છે, કોણે કીધું તમને? હવે આ વાતનો તાગ એનું મૂળ મળે ખરું દાદા? કાનજી કે ધનજી કીધું, ધનજી કે મનજી કીધું, મનજી કે સૌજી કીધું, સૌજી કે લવજી કીધું, આનું મૂળ મળે? અને અકબર એટલી બધી તપાસ કરી, એટલી બધી તપાસ કરી, એનું મૂળ જ ન મળ્યું. અને બીજે દિવસે ભરી સભામાં હાકલ મારી, બિરબલને બોલાવો. બિરબલને પૂછ્યું, બિરબલ તું ગમે અત્યાર સુધીનો બુદ્ધિશાળી છે, દરેક મારા પ્રશ્નોનો તે જવાબ આપ્યો છે, આજના પ્રશ્નનો તું જવાબ આપ. તારે શોધી કાઢવાનું છે આ વાત કોણે ફેલાવી ને ક્યાંથી ફેલાવી. બિરબલે મહારાજને કહ્યું, જહાપના કહી દઉં? તો કે હા. એનું મૂળ એટલું જ છે, તમે મને પ્રશ્ન પૂછ્યો હતો ને, તલનું તાડ એટલે શું, રજનું ગજ એટલે શું, વાતનું વતેસર એટલે શું, અમારી હિન્દુઓની આ ઉક્તિ છે ને, એનો સાર આ છે. શું મહારાજ? આ વાત કોઈ ફેલાવી નથી, લોકોના મનમાંથી તુક્કો જન્મેલો છે. કેવી રીતે જન્મો? બિરબલે માંડીને બધી વાત કરીને, અને બધા લોકો ખડખડાટ હસી પડ્યા. અરે બિરબલ, તારું ભલું થાય, આવું તારે કરવાનું. મેં ક્યાં કર્યું? ત્યાંથી 5-5 બાયો ખાલી નીકળી છે કાળા કપડા, તમે અનુમાન લગાવ્યું આ તો બધું. સમજ્યા તમે? દુનિયામાં જાજા ભાગના ઝઘડાઓ આવી રીતે જ સર્જાય છે, આવી રીતે જ. એકાદ ડાયો માણસ જો વચ્ચે મળી જાય ને, કેટલા બધા દુનિયાના ઝઘડાઓ અટકી શકે. રામદાસ સ્વામીએ સરસ વાત કરી, મહારાજ હું પહેલા મારી જ વાત કરું, અનુભવની જ વાત કરું. સાંભળેલી વાત જુદી હોઈ શકે, બોલેલી વાત જુદી હોઈ શકે, અનુભવેલી વાત ક્યારેય જુદી ન પડે. એક માણસને ઇન્ડિયામાં પાણી પીવે ને જે અનુભવ થાય, એ જ માણસને અમેરિકામાં પાણી પીએ તો અનુભવ શું થાય? હું ફિલોસોફીમાં માસ્ટર કરતો હતો, કમ્પેરેટિવ સ્ટડી એ મારો સબ્જેક્ટ હતો. દુનિયાના સારા સારા બધા ધર્મો એનું કમ્પેરેટિવ સ્ટડી કરવાનો હતો. એક અતિ આશ્ચર્યની વાત, 1200 વર્ષ પહેલા શંકરાચાર્યજી જન્મ્યા ઇન્ડિયામાં, અને કેટલા વર્ષો પહેલા કોઈ ગ્રીકની અંદર થયો, કોઈ બીજી જગ્યાએ થયા, જિંદગીમાં ક્યારેય ભેગા નથી થયા, ક્યારેય મળ્યા પણ નથી, પણ એ લોકોની ફિલોસોફી 1-2% નહીં, 10-20% નહીં, 80-90% એક સરખી ચાલે છે, એક સરખી. કેમ? સોક્રેટીઝ, પ્લેટો, એરિસ્ટોટલ વિદેશી ચિંતકો, દકાર્થ, ઇમેન્યુઅલ કાંટ વિદેશી ચિંતકો, આપણા આચાર્યો બધા, ભગવતપાદ રામાનુજાચાર્યજી, શંકરાચાર્યજી કેમ એક થઈ ગઈ? બહુ મહાન એના માટે સૂક્ષ્મ ચિંતન થયું કે માણસ જ્યારે અનુભવની કક્ષાએ પહોંચે છે ત્યારે એના હૃદયમાંથી જે વાણી પ્રગટ થાય છે એ શાસ્ત્ર છે. ચાણક્ય તો ત્યાં સુધી કહે છે, શાસ્ત્રની વાત કરતા પણ અનુભવની વાત મહાન હોય છે. આ ચાણક્યનું ચિંતન છે. અનુભવની વાત અનુભવની કક્ષાએથી કોઈ જ્યારે કરે છે ત્યારે એ વાત એટલી બળવાન બનતી હોય છે, સદીઓ સુધી, યુગો સુધી એ વાત એવી ને એવી શાશ્વત રહે છે. એટલે આપણે જાણી હોય, જોઈ હોય, અનુભવી હોય, એવી જ વાતમાં નિર્ણયાત્મક સૂર પૂરીએ. આપણે સાંભળી જ હોય ખાલી, જાણી પણ ન હોય, પૂરી સાંભળી પણ ન હોય,
પૂરી તપાસી પણ ન હોય એવી વાતમાં આપણે ક્યારેય ભળવું નહીં, એમાં ક્યારેય પડવું નહીં, એમાં ક્યારેય નિર્ણય આપવો નહીં, બાકી આપણા ઉપર જ બધું આવશે, મરી જશું આપણે, એટલું યાદ રાખજો. શાસ્ત્રમાં બહુ બધી આવી વાતો છે સમજવા જેવી. આપણા નીતિશાસ્ત્રોની એક નાની વાત કરી દઉં, આ તો બહુ વિસ્તારથી જે વાતો છે. નિર્ણયાત્મક વાતો જ્યારે કરવાની હોય ને ત્યારે લગભગ માણસે નિર્ણય કરવામાં મોટી ભૂલો કરી છે. એક સદગ્રહસ્થનું ઘર, ઘરમાં એક નાનો નોળિયો પાળેલો, આખા ઘરનો બધાનો વાલો, ઘરમાં બધે છૂટથી ફરે, ઓરડામાં આવે, રસોડામાં પણ જઈ શકે, એટલો વાલો નોળિયો. એ ગ્રસ્તના ઘરે એક દીકરાનો જન્મ થયો, દીકરાની જેમ નોળિયો રાખેલો, દીકરો પણ જન્મ્યો. આ લોકો ભયથી મુક્ત થયા કે નોળિયો છે, દીકરાને સાચવે, દીકરા સાથે રમે પણ ખરો નોળિયો, કે ક્યારેક સર્પ જેવા જીવજંતુ આવે તો એ નોળિયો રક્ષા કરી લેશે. વફાદાર પ્રાણી છે નોળિયો, કૂતરો અને નોળિયો આ બે અતિ વફાદાર. એમાં એક દિવસ પુરુષો તો ખેતરમાં ગયેલા, ઘરના બહેનો પાણી ભરવા ગયેલા, નાનો દીકરો ઘોડિયામાં સૂતેલો, નોળિયો ઘરમાં ખુલ્લે આમ ચારે બાજુ ફરે, એમાં ઘરના આ સ્ત્રી માણસ માથે પાણીની હેલ મૂકી પાણી લઈને આવે, હાથમાં કપડાની ડોલ. જૂના સમયની વાત, નીતિશાસ્ત્રમાં લખાયેલી વાત છે. માથે પાણીનું બેડું છે, હૃદયમાં દીકરા પ્રત્યેનો ભાવ ને પ્રેમ છે, મારે ત્યાં દીકરો હમણાં જાગશે, એને મારે જમાડવાનો છે, રમાડવાનો છે, ઉતાવળા પગે આવે છે, એવામાં છોકરો જે રૂમમાં સૂતેલો એ રૂમમાંથી નોળિયો લોહી લુહાણ બહાર આવ્યો. આ જોયું પેલી સ્ત્રીએ, લોહી લુહાણ પેલો નોળિયો બહાર નીકળે ને આ સ્ત્રીને અરેરાટી થઈ. અંદર તો બીજું કોઈ છે નહીં, મારો દીકરો સૂતો છે, અને માથે પેલી હેલ હતી ને, આ તો પાલતું નોળિયો હતો. નોળિયો સીધો આ સ્ત્રી તરફ આવ્યો, એકદમ પગ પાસે આવી ગયો, આખો લોહી લુહાણ. સ્ત્રીના મનમાં એમ થયું, નક્કી મારા દીકરાને આણે મારી નાખ્યો, ગમે એમ તોય, ગમે એમ તોય આ તો પ્રાણી છે ને, માણસ થોડો છે, ભૂખ્યો થયો હશે. માથે હેલ હતી ને આખી નોળિયામાંથી એવી નાખી, નોળિયાને ત્યાં ને ત્યાં કચડ ઘાણ કરી નાખ્યો. નોળિયો તો મરી ગયો. દોડીને બાઈ સીધી અંદર ગઈ, અને અંદર જઈને જોવે છોકરાના ઘોડિયા પાસે મોટો કાળો નાગ ટુકડા ટુકડા થઈને પડેલો હતો. ત્યારે બાઈને ખબર પડી કે મારા છોકરાને મારવા માટે આ કાળો નાગ આવતો હશે, એની સાથે નોળિયો લડ્યો, સર્પને મારી નાખ્યો, સર્પના લોહીથી ખરડિત થયો એટલે લોહી લુહાણ હતો, મારો છોકરો બચી ગયો, મારા દીકરાને જીવતદાન આપનાર નોળિયાને મેં મારી નાખ્યો. ઘણી વખત આપણે આપણા જીવનમાં આવી ભૂલો કરતા હોઈએ છીએ, ઘણી વખત, એમાં સંસારમાં તો મોટા ભાગે. ખુદના ફરજંદ તરછોડીને સાને ખુંદે કાદવ, ખુદના ફરજંદ તરછોડીને સાને ખુંદે કાદવ, જાગ હવે તો માનવ. અરે ભાઈ હવે તો તું જાગ. માણસ રોજ આ ભૂલ કરે છે, જેમાં આપણો અનુભવ નથી એમાં આપણે ક્યારેય નિર્ણયાત્મક સૂર ન આપવો જોઈએ. શાસ્ત્ર આટલી જ વાત કહે છે. હું કહું છું ને, ઘણીવાર આપણે શું કરીએ, આપણી ભૂલ હોય ને એમાં આપણે વકીલ બની જઈએ, અને બીજાની ભૂલ હોય ને એમાં આપણે શું બની જઈએ, જસ્ટિસ બની જઈએ. બીજાની ભૂલના જસ્ટિસ બનીએ છીએ અને આપણી ભૂલના વકીલ બનીએ છીએ, મોટામાં મોટી મૂર્ખામી. ખરેખર આપણે આપણી ભૂલના જસ્ટિસ બનવું જોઈએ. બીજાની ભૂલના આપણે સાક્ષી પણ નથી, સાંભળી જ હોય, ઉડતી ઉડતી વાત આવી હોય, પણ એમાં આપણો રાગદ્વેષ ભળે, એમાં આપણને પૂર્વનું વેર ભેળું હોય, એ જ લાગનો હતો, ખબર પડવી જ જોઈએ, એનો સ્વભાવ જ એવો હતો, અને પેલાય બિચાર રૂપિયાની ચોરી કરી પણ એવો એને પીલી નાખીએ. આવું બહુ સમાજમાં ચાલે છે, ચારે બાજુ. ઇન્ડિયામાં તમે હમણાં જઈને આવ્યા ને, કોણ ક્યારે કેમ પીલાય જાય ને કંઈ નક્કી જ નથી. માટે આ કથા સાંભળવાની પણ છે, સમજવાની પણ છે. રામદાસ સ્વામી વાત કરે છે, મહારાજ એવું છે, નર્મદા નદીના કિનારે કુરેલ નામનું એક સારું ગામ છે. સાગરમાં કુરેલ નામ છે, માફ કરજો, કોઈ પણ કારણસર લખવામાં મિસ્ટેક થઈ હશે, ગમે તે, પણ મૂળ સારંગ નામનું આ ગામ છે. અમે સંતો ગયા પણ છીએ.
ગુરુજીની સાથે ઘણીવાર, જે ગામની આ વાત છે, લખવામાં દોષ થયો હશે અથવા પરંપરાથી કંઈ દોષ થયો હશે, એટલે ઘણીવાર કોઈ સ્મૃતિથી લખાયેલા શાસ્ત્ર હોય તો લખતા લખતા પણ સ્મૃતિમાં એ સમયે બીજું ગામ આવી જાય. મેં જેમ હમણાં તમને કહ્યું કે મેં ઋષિકેશથી આવ્યા એટલે શિવાનંદજી, શિવાનંદજીના માન મગજમાં એવા કરે છે, ખરું નામ કયું છે? યોગાનંદજી, જેમનું અત્યંત પ્રસિદ્ધ અમેરિકામાં મોસ્ટ પોપ્યુલર બનેલું બુક, અમેરિકામાં ઇન્ડિયન યોગ સૌથી વધારે અતિ પ્રચલિત બન્યા સૌ પ્રથમવાર, એમાં જેનો મોટો સિંહ ફાળો છે એવું એ પુસ્તક અને એ યોગાનંદજી. પણ પેલું યોગાનંદ ને શિવાનંદ બે સરખા લાગે, એમના ઋષિકેશથી આજે પાછું ભેળસેળ થઈ જાય. સ્વામી એક કુરેલ નામ, મૂળ સારંગ નામ છે, એક સારું ગામ છે, કણબી વેશ્ય જાતિ કહેવાય છે, તેમાં મારો જન્મ થયો છે. કોણ બોલે છે? રામદાસજી સ્વામી. મને જન્મથી બધો સંસાર ઝેર જેવો લાગતો, અંતરમાં ભગવાન મળે એવો ઘણો ભાવ રહેતો, તેથી સંસારમાં જેટલા રસ કહેવાતા બધા મને ઝેર જેવા જણાતા. જ્યાં કથા કીર્તન થતા હોય ત્યાં દોડી દોડીને હું બેસતો, ભગવાન સિવાયની કોઈ બીજી વાત કરે તો બાણ જેવી મને તીખી લાગતી. જે જે મોટા તીર્થો કહેવાય છે તે બધા હું ફરી આવ્યો. કોઈક સમયે શ્રી કૃષ્ણ પ્રેમથી પોતાની મૂર્તિમાં આવીને મને દર્શન દેતા. જ્યારે દર્શન થતા ત્યારે મનમાં અપાર આનંદ થતો, મને મૂર્તિના જ વિચાર અખંડ થયા કરતા. એક દિવસ હું ખેતરમાં ખેતીનું કામ કરવા ગયો. મારા મનમાં સુંદર શ્યામ પરમાત્માનું રટણ ચાલતું હતું અને અચાનક ત્યાં સંત સ્વરૂપ રામાનંદ સ્વામી એ આવીને મને અનુપમ દર્શન દીધા. અમે કોઈએ કોઈની સાથે કંઈ વાત પણ કરી નથી, પછી વગર બોલાવીએ સ્વામી બોલ્યા, ભાઈ અમે દ્વારિકા જઈએ છીએ, જો તમારે આવવું હોય તો તમે પણ ચાલો. આટલું જ કહ્યું, તેમણે માત્ર આટલું જ વચન ઉચ્ચાર્યું ત્યારે મારા મનમાં ઘણો પ્રેમ થયો. મારા મનમાં જન્મથી આરંભીને કોઈ સગા સંબંધીમાં આસક્તિ જ ન હતી, તેથી સ્વામીએ ઉપર કહેલું વચન સાંભળીને હું તો હરખભેર તેમની સાથે ચાલી નીકળ્યો. મેં જ્યારથી ઘર છોડ્યું તે દિવસથી આજ સુધી ઘર કે કોઈ સગા સંબંધી સ્વપ્નમાં પણ ક્યારેય આવ્યા નથી. વિચારો, પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે છે, સાધુ થતા નથી, સાધુ જન્મતા હોય છે. જન્મથી જ એનું જીવન કંઈક દિવ્ય મિશન માટે, કોઈ દિવ્ય કાર્ય માટે હોય છે. સાધુ થતા નથી, સાધુ જન્મતા હોય છે. કોઈક એવા પવિત્ર માતા પિતા હોય ને, વસુદેવને દેવકી જેવું જેનું જીવન હોય ને, ધર્મદેવને ભક્તિ માતા જેવું જેનું જીવન હોય ને, એના ઘરે કોઈ મહાન તેજસ્વી વ્યક્તિ જન્મે, એ જ તેજસ્વી બાળક ભગવાન જેવા એકાંતિક સંત બનતા હોય છે. યશ માતા પિતાને જાય છે. પ્રેમાનંદ સ્વામીને એટલે તો મહારાજે કહ્યું, આવા સાધુ જેને ભગવાનનું આવી રીતે સ્મરણ થતું હોય એને તો ઊભા થઈને દંડવત કરવાનું મન થાય છે. અરે, આવા સાધુનો જેને ત્યાં જન્મ થયો એ માતા પિતાને પણ ધન્ય છે. જનની જનેતા જણ જે ભક્ત દાતા કા સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. કથા સાંભળનારા ભક્તોને મારી ભલામણ. બધા જ ભક્તો, શિકાગો વાળા હોય, ફ્લોરિડા વાળા હોય, ટેનેસી વાળા હોય, જ્યોર્જિયા વાળા હોય, કેનેડા વાળા હોય, લંડન વાળા હોય, ઇન્ડિયા વાળા હોય, બધાનો એક જ આગ્રહ, સ્વામી ક્યારે પધારશો, સ્વામી ક્યારે પધારશો, સ્વામી ક્યારે પધારશો. વાલા ભક્તો, સંતોને વધારવા પડશે, નકર બે કે ચાર સંતો શું કરશે, કેટલા ગામમાં પહોંચશે, કેટલા ભક્તો સુધી પહોંચશે? તમારા ઘરમાં તમારા દીકરાઓને આપણે આજે યાદ કરીએ. કેનેડાના સંજય ભગત, પતિ પત્ની પોતાના દીકરાને એક જ સંસ્કાર આપતા, તારો જન્મ મહારાજ માટે થયો છે, તારો જન્મ ગુરુજી માટે થયો છે, તું નાનો હતો ત્યારથી મેં ગુરુજીને આપી દીધો છે, માટે તારું મન હવે સંસારમાં ન જવા દેતો. આ એક જ સંસ્કાર આપ્યા, પરિણામ શું આવ્યું તમે જાણો છો. આ સંસ્કારનું ફળ મળ્યું, આપણને ન્યાલકરણ ભગત જેવા ભગત મળ્યા. તમે આજે આ કથા સાંભળો છો ને, હું કરું છું, તમે સાંભળો છો, તમને આનંદ આવે છે, મને આનંદ આવે છે,
પણ એક ભગતની સેવા એટલી મોટી છે, ભગત નાના છે પણ સૌથી મોટામાં મોટી સેવા એમની છે. એકલા હાથે કેમેરા ચલાવવા, સાઉન્ડ સિસ્ટમ ચલાવવી, કોમ્પ્યુટર ચલાવવું, લાઈવ ચલાવવું, કોન્ફરન્સ ચલાવવી, પાંચ માણસો હોય ને તો એ ઓછા પડે. તમે બધા ભક્તો એક એક માળા કરજો, આપણે ઋણી છીએ. હું ઘણીવાર કહું છું, બે પ્રકારની સેવા હોય દાદા, એક સેવા દેખાય એવી હોય અને એક સેવા ન દેખાતી હોય એવી હોય. ઘણીવાર દેખાય એવી સેવા સ્વામી કથા કરે છે, કેટલી સરસ કરે છે, વક્તાની વાહ વાહ થાય, લોકો મહારાજને પ્રાર્થના કરે, વક્તાને થોડી ખાસિયાત બે ફોન કરે, સ્વામી મેં મહારાજને પ્રાર્થના કરી તમારી ઉધરસ સારી થઈ જાય જલ્દી, બહુ સારા તમે, ભલામણ, તમને થેન્ક યુ, ધન્યવાદ. પણ ઘણી સેવા નથી દેખાતી. કઈ સેવા? મેં કહ્યું ને, આમાં કેટલા કેબલો, કેટલી સ્વીચો, આમાં કેટલી માથાકૂટ છે, આ બધા સાધનો સાચવાને ભલભલા બ્રહ્મા જેવાનું મગજ ભૂલું પડી જાય એવા બધા સાધનો છે. એકલા હાથે આટલી સ્પીડથી ચલાવવા આપણા નાના ભગત આટલી મોટી સેવા કરે છે. તમે બધા ભક્તો ઋણી છો, હું પણ ઋણી છીએ, આટલી મોટી સેવા કરે છે. એક એક માળા કરીને મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ એમની સાથે રહી, બસ ગુરુજીનો રાજીપો અખંડ એમના ઉપર વર્ષ્યા જ કરે. આ સંસ્કારનો મહિમા છે. તમે ઝુંબેશ ઉપાડો અને અમેરિકામાં તો ભાઈ કોઈને એવું મન જ નથી થતું. સાધુ બધાને જોઈએ છીએ પણ સાધુ કોઈને કરવા નથી. આજે આનંદ થાય આપણા હરિકૃષ્ણ ભગત મેકન જ્યોર્જિયામાં, એ અત્યારથી એમના સંતાનોને આ જ સંસ્કાર આપે છે કે તમે મહારાજને માટે જન્મ્યા છો. આ જગતમાં તો શું માલ છે, અમે મજૂરી કરીને મરી જવાના, આ દુનિયાના કરોડો માણસો આમ જ મરી જવાના. આ જન્મ ઠાકોરજીએ ભગવાન માટે આપ્યો છે. તમે મંતવ્યમાં લખ્યું બધાએ કે ભોગ ભોગવા જન્મ નથી, પરમાત્માના યોગ માટે છે. પણ એ વાત જીવનમાં ઉતારવી હોય તો દાદા શું થાય? આપણું લોયાધામ મંદિર છલકાય છે દાદા, બધા ઘનશ્યામ દાદાની બાજુમાં આવીને બેસી જાય. એ દાદા લખવું સહેલું છે પણ કરવું હોય તો. કહેણી મિસરી ખાંડ હે રહેણી તાતા લોહ, વિચારો આટલી જ વાત. ક્યારે મળ્યા નહોતા, વાત કરી નહોતી, ભેગા થયા નહોતા. રામાનંદ સ્વામી આટલું જ બોલ્યા, ચાલો ભાઈ, ભાઈ અમે દ્વારકા જઈએ છીએ, અમારી સાથે આવવું હોય તો ચાલો તમે પણ દ્વારકાધીશના દર્શન કરશું. આટલી વાતમાં હું સ્વામી સાથે ચાલી નીકળ્યો. અને તે દિવસથી આજ દિવસ સુધી મને સ્વપ્નમાં પણ સગા કે સંબંધી, ઘર કે પરિવારનો વિચાર સુધા નથી આવ્યો. આવા સાધુઓ હોય છે આપણા પૂજ્ય શ્રીજી સ્વામી. આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન છે ને, એક દિવ્ય મહાપુરુષ, જે અક્ષરધામમાંથી કોઈ મિશન લઈને આવ્યા હોય ને આવા મહાપુરુષો છે. હું આ ઘટનાનો સાક્ષી છું. શ્રીજી સ્વામીનું જન્મસ્થાન સરદાર, સરદારમાં કથા ચાલે, કથાના વક્તા હતા પૂજ્યપાદ ગુરુજી, સંપ્રદાયના મોટા મોટા સંતો બધા હાજર હતા, જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા સ્વામી પણ હાજર હતા, સ્વામી પણ વક્તામાં હતા. સરદારના મહાન તેજસ્વી ક્રાંતિકારી સંત નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એ પણ વક્તામાં હતા. હરિવલ્લભ સ્વામી, હરિસેવાદાસ સ્વામી, મોટા મોટા સંતો સંપ્રદાયના હાજર હતા, અમે સંતો પણ હતા. ગુરુજી વ્યાસપીઠ ઉપર બેઠા હતા. ગુરુજીનું પૂજન કરવા માટે અર્જણભાઈ, એમનો પરિવાર, એમના દીકરાઓ, બે ભાઈના દીકરાઓ, પાંચ દીકરાઓ, ચાર કે પાંચ, મને એક્ઝેક્ટ સંખ્યા અત્યારે ભૂલાય છે, ગુરુજીનું પૂજન કરવા આવે. પૂજન કર્યું એટલે ગુરુજી હસતા હસતા વ્યાસપીઠ ઉપર કીધું કે જો અમારું પૂજન કરવું હોય ને તો આમ ખાલી કંકુ ચોખાથી નહીં ચાલે, સાચું પૂજન કરવું હોય તો આમાંથી એક મને આપો દક્ષિણામાં. પાછળ છોકરાઓ ઉભા હતા પાંચ જણા, આમાંથી એક છોકરો આપો મને. અને અર્જણભાઈ પણ એવા, હા, સિંહ જેવા હરિભગત, તમે મળો ને આવા હરિભગતને. આપણા યોગી સ્વામીના પિતાજી અરવિંદભાઈને પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા મળ્યા અને સ્વામીએ જે અરવિંદભાઈ વિશે ભાવ આપ્યો, પ્રતિભાવ આપ્યો, યોગી સ્વામીના માતુશ્રી એમણે જે પત્ર લખ્યો હતો એ પત્ર સંતોની સભામાં વચાયો, સંપ્રદાયના મોટા મોટા સાધુઓ હાજર હતા અને ત્યારે એટલું જ બોલ્યા, ભક્તિ માતાનું જેવું જીવન હશે ને એવું જીવન આ યોગી સ્વામીના માતુશ્રીનું છે, જરાય કમ ન કહી શકાય, ફેર એટલો છે. ભક્તિ માતા શાસ્ત્રમાં મહિમા સાંભળીએ છીએ એટલે આપણને મહિમા વધે છે, યોગી સ્વામીના માતુશ્રી અત્યારે પ્રગટ છે એટલે મહિમા નથી. ઇતિહાસમાં એવું જ થયું છે.
પાદરના તીર્થનો કોઈને મહિમા થયો જ નથી, અને જો થઈ જાય તો બેડો પાર થઈ જાય. ભક્તિ માતાનું જેવું દિવ્ય જીવન હશે એવું દિવ્ય જીવન આપણા પૂજ્ય યોગી સ્વામીના મધર, એમનું નામ પણ ભક્તિ માતા છે, આ મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો એમનો એક નાનો એવો પત્ર વાંચીને આપેલો નિર્ણય છે. સાધુની આંખમાં આંસુ આવી ગયા હતા. હું કહેવા એ માગું છું, મહિમા શું છે, વાસ્તવિકતા શું છે? આપણે ખાલી વાહવામાં માનનારા છીએ, આપણને તો શાકોત્સવ ને રાસોત્સવથી માં બધું પૂરો થઈ ગયો સત્સંગ, એ સત્સંગ નથી, આગળ વધવાનું છે બાપા, ઘણું બધું. અર્જણભાઈએ પૂજા કરી. ગુરુજીએ કહ્યું આમ ખાલી કંકુ ચોખાથી પૂજન ન થાય, દક્ષિણા આપવી પડે વક્તાને. બોલોન સ્વામી શું જોઈએ, આમાંથી કોઈ કાપો. અરે તમારે જોઈએ તે લઈ લો. સિંહ જેવા હરિભગત, હા હું તો બહુ રહ્યો છું ત્યાં એમની જોડે, મહિનો મહિનો રહ્યો છું, મને ખબર. એમના ખેતરમાં બહુ ફેર્યા છીએ એટલે મને યાદ આવે એ બધા કેવા સહજાનંદી સુરવીર ભક્તો છીએ. આપણે અમેરિકામાં છીએ, ડોલર મળી ગયા એટલે એમને માનું બધું મળી ગયું. અર્જણભાઈએ એમ કીધું તમારે જે જોઈએ તે લઈ લો. અને ત્યારે ગુરુજીએ નજર નાખી, પાંચ દીકરા ઉભેલા, એમાં છેલ્લો એક છોકરો થોડો શ્યામ એટલે આમ કાળો દેખાય. ગુરુજી કે આ આપો મને. મોટા પુરુષની નજર પણ જુઓ, હીરા પારખું કેવા ઝવેરી. એમાં એક તો એક બે તો બહુ ઉજળા હતા, બહુ તેજસ્વી હતા, બહુ દેખાય એવા હતા વ્યાસપીઠને શોભાય, પણ ગુરુજી ક્યાં નજર નાખી, આ આપો. ત્યાં ત્યાં છોકરાનું કાંડું ઝાલી ગુરુજીને કે લો આપો તમને, બસ આ તમારો. પૂર્વાશ્રમનું નામ સુરેશ હતું લગભગ. આપો તમને. ત્યારથી શ્રીજી સ્વામી ગુરુજીની જોડે આવી ગયા. તે દિવસથી તે મિનિટથી આટલી જ વાત, આનાથી વિશેષ કોઈ વાત નહીં, કોઈ ઉપદેશ નહીં, કોઈ કથાવાર્તા નહીં, આટલી જ વાત. ગુરુજીની સાથે આવી ગયા. ગુરુજી ઘણી વાર સંતોની સભામાં બોલ્યા છે કે એક જ વચને શ્રીજી નીકળ્યા ઘરમાંથી, તે આ જ દિવસ સુધી ક્યારે શ્રીજીના મનમાં ઘર પરિવાર કે સંસારનો સંકલ્પ સુધા નથી થયો. વિચારો દાદા, કેવા સાધુ આપણને મળ્યા છે. આપણા શ્રીજી સ્વામી જેવા કેવા સંત મળ્યા છે. આપણે ભાગ્યશાળી છીએ, આપણને આવા સાધુઓ મળ્યા છે જેના દર્શન કરીએ ને, જેને યાદ કરીએ ને, તો પણ આપણને એમ થાય આપણું જીવન ધન્ય છે કે આપણને આવા સાધુનો યોગ થયો. માટે બસ દુનિયાની પંચાયત છોડી, દુનિયા શું લમણાજીક કરે છે બધી દુનિયાની માથાકૂટ છોડી, હવે આ મહારાજ અને આ મોટા પુરુષ ગુણાત્યાનંદ સ્વામી કે જોવા જેવા બે છે, મહારાજને મોટા પુરુષ, એ બધું છોડીને આમાં પડીએ ને તો દિવ્ય સુખ. તપરે તે રથમાં હું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. અખંડ આનંદ, આનંદને આનંદ વર્તશે. માટે આવું કરો, વિચારો. સદગુરુ રામાનંદ સ્વામી રસ્તામાં મને હેતથી વાતો કહેતા હતા, હું સાંભળતો હતો. મારા જીવમાં જેવા સંકલ્પ હતા એવી સ્વામી વાતો કરતા હતા, એટલે મારા મનમાં બીજું નક્કી થયું, શું, આ તો મહાન સંત છે ને, અંતર્યામી સાધુ છે, આવું નક્કી થઈ ગયું. અંતરમાં જેવી ભાવના હતી તેવી જ બધી વાત સ્વામી મને કરી, હું તો રાજી થઈ ગયો. મને એમ થઈ ગયું મારે જેવા સંત જોતા હતા એવા સાધુ મને મળી ગયા. વાહ વાહ ભાઈ જો. તેથી મનમાં દિન પ્રતિદિન અધિક અધિક ઘણો ઉત્સાહ રહેતો હતો. એમ હરખભેર દ્વારકા પહોંચ્યા. આનંદથી શ્રીકૃષ્ણ ભગવાન રણછોડજીના દર્શન કર્યા. ગોમતીજીમાં સ્નાન કરીને છાપો લીધી. અમે હમણાં ગંગાજીમાં સ્નાન કરવા ગયા અને સંતો બહુ રમૂજ કરતા હોય, થોડી વાર ગુરુજી સાથે બેઠા હોય, બધા સંતો કે ગુરુજી ગંગા પેલી બાજુ કેટલી લાંબી, કોઈક કે ગંગા ઊંડી, કોઈક કે ગંગા કાળી, કોઈક કે ગંગા ધોળી. ગુરુજી એક દિવસ સંતોને બહુ ખીજાણ્યા, સંતો આપણે ગંગાજીના કાંઠે છીએ ને, ગંગાજીનો જ મહિમા નથી. ગંગાને તોછડા શબ્દથી, તુકારા શબ્દથી તમે બોલાવો છો, તમને શરમ નથી આવતી? ગંગા ઊંડી, ગંગા કાળી, ગંગા ધોળી એમ નહીં, ગંગાજી બોલાય. આટલો વિવેક હોવો જોઈએ. વાણીમાં મહિમા નથી તો જીવનમાં કેમ આવશે? મોટા પુરુષ જો કેટલી નાની વાત પકડી દાદા. હવે આવી નાની વાત પકડાય આપણને તો. ત્યારથી બધા સંતો ઋષિકેશમાં સીધા થઈ ગયા. હા પછી આખો દી હું વાલ ચાલે ગંગાજી. ત્યારથી બધાની કેસેટ બદલી ગઈ ગંગાજી.
ગોમતીજીમાં સ્નાન કરીને છાપો લીધી કે જે પહેલાં રામાનંદજી નામે રામોપાસક આચાર્યે છાપોની શરૂઆત કરાવી હતી. હવે બે રામાનંદ સ્વામી, એક રામાનંદ સ્વામી જે શ્રીજી મહારાજના ગુરુ હતા તે, અને બીજા ઘણા વર્ષો પહેલાં થયા 14મી-15મી સદીમાં જે રામાયત સંપ્રદાયના સ્થાપક રામાનંદાચાર્યજી થયા, એનો ઇતિહાસ ટૂંકમાં આવે છે. બહુ જાણવા જેવી વાત છે. આપણો સમય તો અત્યારે પૂરો થઈ ગયો છે, ઉતાવળથી જો કથા કરી નાખશું તો તમે બધા સાંભળી નાખશો, એના કરતાં આપણે આ કથા સોમવારે કરીશું. આવતીકાલે ગુરુજીની અમૃતવાણીનો લાભ લઈશું. નાની એક વાત કરવાની, શનિવારે આપણા મંદિરમાં સભા છે. શનિવારના દિવસે હમણાં બે એવા દુઃખદ પ્રસંગો બન્યા. આવી વાતો સાંભળીએ ને ત્યારે ખરેખર અંતરમાં એવો વૈરાગ્ય થઈ જાય. આપણે જે કથાનું મંતવ્ય વાંચ્યું હતું ને, સાંભળ્યું હતું ને, મગનભાઈ ભાદાણીનું અમદાવાદથી, કાલે આપણે વાત પણ સાંભળી હતી કથામાં, મહાભારતની વાત છે. જીવ કરવા જેવું નથી કરતો અને ન કરવાનું જાજુ કરે છે. હમણાં સંપ્રદાયને એક બહુ શ્રેષ્ઠ હરિભક્ત, સંપ્રદાયમાં જેનું કેટલું મોટું યોગદાન, કેવા દિવ્ય હરિભક્ત, ડિવાઇન મિશનના પ્રેસિડેન્ટ મુકેશભાઈ હમણાં બે દિવસ પહેલા અચાનક ધામમાં જતા રહ્યા. કોઈને કલ્પના નહોતી, સંપ્રદાયમાં એક બહુ મોટો શૂન્યાવકાશ સર્જાયો છે. આખા સંપ્રદાય ભરના સાધુઓ હરિભક્તો બધાને દુઃખ થયું છે. આપણે આ શનિવારે એમની સ્મૃતિમાં નાની સભા રાખી છે. સાથે સાથે એવી જ એક બીજી ઘટના ઘટી. આપણા રણુવાળા ધર્મેન્દ્રભાઈ, એમના મિત્ર ફાર્માસિસ્ટ હતા, યુવાન હતા, હેલ્ધી હતા, વેલ્ધી હતા, બધી રીતે સારા, અને અચાનક હાર્ટ એટેકમાં જતા રહ્યા. રોજ આવી ઘટનાઓ દાદા, રોજ આવી ઘટનાઓ સાંભળીએ છીએ. વિચાર તો કરો, જતા રહ્યા અને પરિણામે એમની સ્મૃતિમાં ધર્મેન્દ્ર ભગતે પણ સભા રાખી છે. તો આપણે તે દિવસે, જીવન ક્ષણભંગુર છે અને જીવન અમૂલ્ય છે, આ બે નાની વાત ઉપર સુંદર કથા સાંભળવાની પણ છે, વિડીયો દ્વારા જોવાની પણ છે. આપણે આટલું બધું સાંભળીએ છીએ, આટલું બધું જોઈએ છીએ, તોય જાગતા નથી આપણા જેવા કોણ અજ્ઞાની. ન કરવાનું ઓછું કરી અને કરવા જેવું હવે શરૂ કરીએ. માટે જીવન શું છે, જીવન શા માટે છે, એક સરસ મજાની વાત વિડીયો ઓડિયો દ્વારા સાંભળવાની પણ છે અને સમજવાની પણ છે અને જોવાની પણ છે. તો શનિવાર એ વિષય છે, એટલે આ અધૂરી કથા આપણે સોમવારે રાખીશું. બધા ભક્તો શનિવારની કથા ચૂકશો નહીં, શનિવારે ચોક્કસ લાભ લેજો. શનિવારની કથા આપણે ઓનલાઈન નથી મૂકી શકતા, ઘણાની ડિમાન્ડ હોય છે. તમારી ડિમાન્ડ ઉપર અમે કોઈ કામ ન કરી શકીએ. એ કથાને વ્યવસ્થિત કરવી હોય ને અમારે, ઓડિયો વિડીયો સાથે સિન્ક્રોનાઇઝિંગ, તેના માટે 5 અહીંયા માણસો સતત કામ કરતા હોય ને ચાલુ કથામાં, તો શક્ય છે. જે નથી પોસિબલ, એવા 5 ટ્રેન્ડ માણસો પોસિબલ ન હોવાને કારણે શનિવારની કથા ઓનલી જે ઓનલાઈન જોડાશે એ લોકોને જાણવા મળશે. માટે શનિવારે તમે જોડાજો. અને ખૂબ સુંદર આપણે પણ બધા મુકેશભાઈ, ડિવાઇન મિશનના પ્રેસિડેન્ટ, પરમ આદરણીય એક સંપ્રદાયના સમજુ સ્થિતિવાળા અને ખરેખર દિવ્ય પુરુષ જે કહેવાય એવા એ સદગત મહારાજના મહામુક્તને આપણે હૃદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. એવા જ બીજા ધર્મેન્દ્ર ભગતના મિત્ર સ્નેહલભાઈ, એમને પણ શ્રદ્ધાંજલિ આપીશું. તો બધા ભક્તો પધારજો. બોલો ઘનશ્યામ મહારાજ.